લીંબાયતના પૂર્વ કોર્પોરેટર અક્રમ અંસારીના ભત્રીજાએ પાડોશમાં રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી શારીરિક શોષણ કરી ગર્ભવતી બનાવી દીધી હતી। સગીરાને શારીરિક તકલીફ ઊભી થતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો। લીંબાયત પોલીસે બળાત્કારનો ગુનો નોંધી અમન અંસારી અને તેના પિતાની અટક કરી હતી। લીંબાયતમાં આંબેડકર નગર ખાતે રહેતા અમન અનીશ અંસારીએ પાડોશમાં જ રહેતી 15 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી। લગ્નની લાલચ આપી સગીરાનું શારીરિક શોષણ પણ કર્યું હતું। દરમિયાન સગીરાને ગર્ભ રહી જતા શારીરિક તકલીફ ઊભી થઈ હતી। પરિવારજનોએ ડોક્ટર પાસે લઈ જઈ તપાસ કરાવતા સગીરાને 2.5 માસનો ગર્ભ હોવાનું નિદાન થયું હતું। દીકરી સગર્ભા હોવાની જાણ થતાં જ ચોંકી ઉઠેલા પરિવારજનોએ પૂછપરછ કરતા અમન અંસારીની કરતૂતોનો ભાંડો ફૂટી ગયો હતો। દરમિયાન અમનના પિતા અનીશ અંસારીએ આંગે ફરિયાદ કરી તો તેઓએ પણ એલફેલ બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આખરે સમગ્ર મામલો લીંબાયત પોલીસમાં પહોંચ્યો હતો। પોલીસે બળાત્કાર અને પોક્સો એક્ટ અન્વયે ગુનો નોંધ્યો હતો। આરોપી અમન પૂર્વે કોર્પોરેટર અક્રમ અંસારીનો ભત્રીજો છે। પોલીસે પિતા પુત્ર બંનેની અટકાયત કરી છે। લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ કામના ફરિયાદી રહે છે। તેમની દીકરી છે આશરે 16 વર્ષની। તેમની દીકરી આજથી લગભગ 1.5 વર્ષ પહેલાં શાકભાજી લેવા જતી હતી। તે સમય દરમિયાન તે આ કામના આરોપી અમન સાથે સંપર્કમાં આવેલી અને તે દરમિયાન તેઓ વચ્ચે બોલાચાલીના સંબંધ થયેલા અને એમાંથી આગળ વધતા તેમની સાથે લગ્નની લાલચ આપી અને શારીરિક સંબંધ બંધાયેલા। જે બાબતની આ કામના ફરિયાદીને જાણ ન હતી, 2 દિવસ પહેલાં જ્યારે આ કામના ભોગ બનનારની તબિયત ખરાબ થતાં તેમને સિવિલ હોસ્પિટલ માટે સારવાર માટે લઈ ગયેલા, એ સમયે આ કામના ફરિયાદીને ખબર પડે કે એમની દીકરીને 2 માસનો ગર્ભ છે। જે આધારે તેઓએ આ કામના જે આરોપી જે છે અનીશ, એમના ફાધર પિતાજી કે જે અમન અંસારી છે તેમના ઘરે જઈ એના બાબતે જાણ કરેલી, ત્યારે એમના પિતાજીએ પણ એમને ધુતકારી ધમકી આપી અને ઘરની બહાર કાઢી લીધેલા અને ત્યારબાદ તેઓએ પોલીસ સ્ટેશન આવેલી અને આ બાબતે તેઓએ 376 આઈપીસી મુજબ ફરિયાદ આપેલી, જે ગુનો નોંધી આગળની કાર્યવાહી ચાલુ છે। આ કામના આરોપી અમન અંસારી તેમજ અનીશ અંસારીને ડિટેન કરવામાં આવેલ છે। કોરોનાની કાર્યવાહી કરી આગળની અટક કરવા માટેની વિધિ કરવામાં આવશે। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज सूरत।